હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ ધી જીટીયુ સ્ટડીઝ ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર સેમેસ્ટર ફોરમાં થર્મલ એન્જિનિયરિંગ મન સબ્જેક્ટ જે આવે છે એને રિલેટેડ એના જીટીયુ એક્ઝામ પેપરમાં ખૂબ જ કામ આવે એવા આઈએમપી ક્વેશ્ચન્સ તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું એ આઈએમપી ક્વેશ્ચનની અંદર મેં જે પણ ક્વેશ્ચન છે એ એવી રીતે કાઢેલા છે કે એમાંથી થિયોટિકલ ક્વેશ્ચન મોસ્ટ ઓફ રિપીટ થશે જે આની પહેલાં પણ મેં તમને સેમેસ્ટર ફોરની અંદર જતે ઇસીસી અને એફએમએચ એમના ક્વેશ્ચન છે એ આપેલા છે એમાંથી ઘણા બધા છે એ બેઠા આવેલા હતા ઈસીસીમાં તો ખાસ આમનામ જ થોડાક જ થિયરટીકલ ક્વેશ્ચન હોય છે એટલે એ તો રિપીટ જ થતા હોય છે તો એવું થર્મલ એન્જિનિયરિંગ વનમાં કયા કયા ક્વેશ્ચન છે જે આપણે કરીએ તો સો ટકા પાસ છે એ થઈ જ જશો એ આપણે જોઈએ તો એના માટે સૌથી પહેલાં આપણે એક એનો સિલેબસ છે એ જોઈ લઈએ તમે થર્મલ એન્જિનિયરિંગ વનનો સિલેબસ જોશો તો ટોટલ એની અંદર પાંચ ચેપ્ટર આપેલા છે ફર્સ્ટ ચેપ્ટર છે સ્ટીમ ફોર્મેશન એન્ડ ઇટ્સ પ્રોપર્ટીસ એટલે કે એની અંદર આપણે વોટરમાંથી સ્ટીમ પ્રોડ્યુસ કરવાની છે પાણીમાંથી વરાળ આની કરતી વખતે કયા કયા ફેઝમાંથી પાસ થશે જેમ કે પહેલાં પાણી હોય પછી સેચ્યુરેટેડ વોટર બનશે પછી વેટ સ્ટીમ ભીની વરાળ બનશે પછી ડ્રાય સેચ્યુરેટેડ સ્ટીમ એટલે સૂકી વરાળ બનશે અને પછી સુપર વરાળ બનશે સુપરહિટેડ સ્ટીમ બનશે એમ તબક્કેવાઇઝ બને અને એ દરમિયાન કઈ કઈ હીટ આપવી પડશે સેન્સિબલ હીટ આવશે લેટન્ટ હીટ આવશે એન્થાલ્પીમાં હું ફેર આવશે એન્ટ્રોપીમાં હું આવશે એ બધું એમાં આવશે અને એના ખાસ સમ આવશે સેકન્ડ ચેપ્ટર જે છે સ્ટીમ જનરેટર્સ એટલે કે સ્ટીમ સેમા પ્રોડ્યુસ થાય તો એ મેઇન ડિવાઇસ આવે છે ઇન્ડસ્ટ્રી લેવલનું એ છે બોઇલર તો પાવર પ્લાન્ટનો લેઆઉટ બોઇલર શું કામ કરે છે કેટલા ટાઈપના બોઈલર તમારા સિલેબસ છે એનું ડિટેલ અને બોઈલરમાં ખાસ બે ડિવાઇસ આવે છે માઉન્ટિંગ અને એસેસરીઝ એના વિશે છે અને લાસ્ટમાં એના સમ રિલેટેડ અમુક પ્રોપર્ટીઝ અને એનો સમ થર્ડ ચેપ્ટર છે એમાં જો આવે છે સ્ટીમ ટર્બાઈન્સ સ્ટીમ કન્ડેન્સર અને કુલિંગ ટાવર આખા એક થર્મલ પાવર પ્લાન્ટમાં તમે જોવા જાવ તો બોયલર સિવાય મેઇન કમ્પોનન્ટમાં સ્ટીમ ટર્બાઈન સ્ટીમ કન્ડેન્સર અને કુલિંગ ટાવર આવતા હોય છે તો એમાં તમને આ ચેપ્ટરમાં સ્ટીમ ટર્બાઇન એટલે શું એ કેટલા ટાઈપ્સના આવે કઈ રીતે વર્ક કરે કન્ડેન્સર શું છે કેટલા ટાઈપ્સના આવે કુલિંગ ટાવર શું છે આ બધું શીખવાડવામાં આવે છે એમાં કોઈ શમ નથી એની ખાલી તમારે થિયરી કરવાની છે પછીનું ચેપ્ટર છે કમ્પ્રેસર એટલે કે આપણે એર કમ્પ્રેસર તો મોસ્ટ ઓપે જોયું જઈશે જેમ કે ગેરેજની અંદરને એમ આપણે વ્હીકલમાં ટાયરની અંદર ટ્યુબમાં જે આપણે હવા પુરાવા જઈએ છીએ હાઈ પ્રેશરાઈઝ એર તો એ જે ડિવાઇસ કરીને આપે છે એનું નામ છે એર કમ્પ્રેસર જે મેઇનલી રેસીપ્રોકેટિંગ અને સેન્ટિફિકલ બે ટાઈપના આવતા હોય તો એ બેનું ડિટેલમાં વર્કિંગ એ બેની ડિટેલની અંદર એનું ક્લાસિફિકેશન અને ખાસ લાસ્ટમાં એનો સમ અને પાંચમું ચેપ્ટર છે એ નાનું એવું છે હિટ ટ્રાન્સફર અને હિટ એક્સચેન્જર એટલે કે પહેલાં હિટ ટ્રાન્સફર વિશે સમજાવશે જે ત્રણ મોડથી થાય અને પછી હિટ એક્સચેન્જરનું ક્લાસિફિકેશન મિનિંગ અને લાસ્ટમાં ઇક્વેશન આવશે એમાં એલએમટીડી કરી અને આમાંથી કદાચ સમ પૂછે તો પૂછે પોસિબિલિટી ઓછી છે પણ આપણે કરી નાખવાના એમાં ત્રણ ચાર ઇક્વેશન જે આવે છે એ પાકા કરી નાખવાના તો આ રીતે ટોટલ પાંચ ચેપ્ટર છે અને વેઇટે જ જોવા જાવ તો સ્ટીમ ફોર્મેશન એન્ડ પ્રોપર્ટીઝનું ચૌદ માર્કનું છે સ્ટીમ જનરેટ જનરેટર પંદર માર્ક્સ સ્ટીમ ટર્બાઈન સ્ટીમ કન્ડેન્સર કુલિંગ ટાવર સત્તર માર્ક્સ એર કમ્પ્રેસર ચૌદ માર્ક અને હીટ ટ્રાન્સફર અને હિટ એક્સચેન્જર દસ માર્ક એટલે આમ જુઓ તો પહેલાં ચારેય ચેપ્ટર સારા એવા વેલ્ટેજવાળા છે પણ એમાં પહેલું ચેપ્ટર ન કરો ત્યાં સુધી બીજા ચેપ્ટરના અમુક ટોપિક અને સમ સમજાય એટલે ખાસ પહેલું ચેપ્ટર કર્યા પછી બીજું ચેપ્ટર કરું અને થર્ડ ચેપ્ટર જે છે એ એક થર્મલ પાવર પ્લાન્ટનો ભાગ છે જો એ પહેલાં સમજી લેશો તો તો આઈડિયા આવી જશે એનું શું કામ હોય છે ઓકે એટલે કે પહેલાં ચાર ચેપ્ટરમાં અને છેલ્લા ચેપ્ટરમાં અમુક જે આઈએમપી છે એ હું ખાસ તમને કહી દઉં હવે તો એના જે અત્યાર સુધીના નવા સિલેબસ પ્રમાણેના અને અમુક જૂના સિલેબસ પ્રમાણેના જે પણ ક્વેશ્ચન પેપર હતા એમાં મેઇન મેઇન શું પૂછવાની ટ્રાય કરે છે એ બધું ઓબ્ઝર્વ કરીને મેં ફાઇનલી એક ક્વેશ્ચન બેંક તૈયાર કરી છે કે જેમાં ચેપ્ટર વનમાંથી ત્રણ ચાર થિયરીના ક્વેશ્ચન અને એક ન્યુમેરિકલ આપેલો છે ચેપ્ટર ટુ સ્ટીમ જનરેટર્સમાંથી ટોટલ પાંચ નહીં સાત થિયરી ક્વેશ્ચન અને એક ન્યુમેરિકલ આપેલો છે ચેપ્ટર થ્રીની અંદરથી મેં ટોટલ આઠે આઠ થિયરીના ક્વેશ્ચન મેન્શન કરેલા છે ચેપ્ટર ફોરની અંદર ટોટલ સાત થિયરીના અને બે સમ છે એ મેન્શન કરેલા છે અને ચેપ્ટર ફાઇવમાં છ ક્વેશ્ચન છે એમાંથી પાંચ થિયરીના છે અને એક સમ છે તો આ ખાસ જો કરી લેશો તો આઈ થિંક તમે પાસની સારા એવા માર્ક્સ લાવી શકશો અને આ પ્રોપર કરશો અને સાથે ખાસ અમુક ઇક્વેશન ઉપર ભાર આપવું જેમ કે માં તમને હવે કદાચ આઈડિયા એવું હોય છે કે ઇક્વેશન અમુક આવડતા હોય તો એ સમ ઇઝીલી થઈ જતા હોય છે તો ઇક્વેશન થોડાક વ્યવસ્થિત કરી લેશો તો થોડુંક આમાંથી એક્સ્ટ્રા કોઈ સમ પૂછાણો તો એ પણ આવડી જશે અને થિયરી બહુ એક્સ્ટ્રા આની સિવાય તો નહીં જ આવે એટલે પ્રોપર છો તો સારો એવો બ્રેડ એ બી કે ડબલ એ ગ્રેડ પણ આવવાની પોસિબિલિટીઝ છે તો આ રીતે આપણે થર્મલ એન્જિનિયરિંગ વનની અંદર સ્ટ્રેટેજી યુઝ કરશું જો આ રીતે પ્રિપરેશન કરશો તો પ્રોબ્લેમ નહીં આવે તો આ રીતે જ બધાને હેલ્પ થાય એના માટે આ ખાસ વિડીયો અને એની ક્વેશ્ચન બેંક નીચે આપેલી એક ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક આપવું જોઈએ જોઈન ન થયા હોય તો એમાંથી જોઈન કરી લેજો એમાં હું મોકલી આપીશ અને બીજાને શેર કરી દેજો જેથી એને મળી જાય તો એને હેલ્પફુલ થાય જો એ ગ્રુપમાં નથી જોઈ શકતા તો આમાં હું નંબર પણ મેન્શન કરેલો છે મેં એ મેં એ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરશો તો પણ તમે એમાંથી જોઈન થઈ જશો અને આ સિવાય તો એને બીજું પણ ક્વેરી હોય તો કોન્ટેક કરી શકે છે અથવા તો કોઈ પર્સનલ ઇન્ફોર્મેશન લેવી હોય સજેશન લેવું હોય ગાઈડન્સ લેવું હોય તો ભાવનગરની અંદર મારા ઓફલાઇન ક્લાસીસ છે ત્યાં હું દરેક સબ્જેક્ટ છે એ શીખવાડતો આવું છું તો એની પણ તમે વિઝિટ કરી શકો છો અથવા નેક્સ્ટ કોઈ ફ્યુચર સબ્જેક્ટ્સ માટે એમના ક્લાસ પણ રખાવી શકો છો થેન્ક યુ